અમરેલીના રાજુલા વન વિભાગને મળેલી બાતમીને આધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ એમ મકરાણીની સૂચના અન્વયે જાફરાબાદ વનપાલ પી કે વાઘેલાએ ઘટનાસ્થળે દોડી જઈ પાસ પરમિટ વિનાનો લાકડા ભરેલ ટ્રક નંબર GJ03W8233ને અટક કરી ડ્રાઈવર રાજેશ કાળુ પરમાર અને વિનુ બાલુ ગોહિલની અટકાયત કરી ભારતીય વન અધિનિયમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરેલ છે. ત્યારે આ જ ટ્રક ગુનામાં સતત બીજી વખત ઝડપાયો છે. આરોપી વારંવાર આ ગુના કરતા વાહન અને લાકડાનો જથ્થો જપ્ત કરી આ અંગેની વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આજરોજ વહેલી સવારે 6:30 વાગે બાતમીના આધારે રેન્જના વનપાલ, રાજુલા રેન્જના વનપાલ પરેશભાઈ વાઘેલા દ્વારા એક ટ્રક નંબર GJ3W8233ને વગર પાસ પરમિટથી, પાસ કોઈ પણ જાતના સાધનિક કાગળો વિના, પરમિટ વિના ગાડીની અટક કરી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ડ્રાઈવરનું નામ છે રાજેશ કાળુ પરમાર, ગામ છે મોઠા, માલિકનું નામ છે વિનુ બાલુ ગોહિલ, સામતેર તાલુકો ઉના. તેમની પાસેથી અંદાજે 9 ટન જેટલા લાકડા, એક ટ્રકને કબજે કરી વન વિભાગે ભારતીય વન અધિનિયમની વિવિધ